હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? અરે વાહ, તમે બધા તો બહુ સરસ તૈયાર થઈને બેઠા છો. મને ઓળખો છો ને? હા, હું છું નિકિતા ટીચર. તમને ગેમ રમવાની ગમે છે? બધાને ગમે છે. અરે વાહ, તો ચાલો આપણે પહેલાં એક ગેમ રમી લઈએ. સૌથી પહેલાં તમે બધા ઊભા થઈ જાઓ. સરસ. હવે હું રિવર કહું એટલે તમારે જમ્પ કરવાનું, અને બેંક કહું એટલે તમારે ઊભા રહેવાનું છે. સમજી ગયા? રિવર, 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 બેંક, બેંક, રિવર, રિવર, બેંક. તો તમે ડેમો જોયો ને? હા, આપણે એ જ રીતે રમવાનું છે. તો રેડી છો ને? ઓકે, સ્ટાર્ટ કરીએ. રિવર, બેંક, રિવર, બેંક, રિવર, 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 બેંક, બેંક. અરે વાહ, તમને બધાને તો બહુ સરસ રમતા આવડે છે. તો ચાલો આપણે થોડો થોડો અભ્યાસ પણ કરીએ. તો આજે આપણે પર્યાવરણ વિષયમાં પ્રકરણ 1 મજાની ઇન્દ્રિયોમાં એક ટોપિકની ચર્ચા કરીશું. હું તમને આજે આ વિડીયોમાં એક અવનવા પ્રાણીનો પરિચય કરાવીશ, અને અન્ય પ્રાણીઓના ઊંઘવાના અને જાગવાના સમયનો પરિચય પણ કરાવીશ. તમે રેડી છો? તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં એક પ્રાણી જોઈ શકો છો. દેખાય છે? તમે ઓળખો છો આ પ્રાણીને? શું છે આ પ્રાણી? શું કહ્યું? રીચ? ખૂબ સરસ પ્રયત્ન છે તમારો, પણ આ રીચ નથી. ચાલો હું જ તમને કહી દઉં, આ રીચ જેવું દેખાતું એક અવનવું પ્રાણી છે. તેનું નામ છે સ્લોથ. તો ચાલો આપણે તેનો પરિચય વિસ્તારથી કરીએ. વિડીયો દ્વારા સ્લોથનો પરિચય મેળવીએ. અરે, આ શું આવ્યું? આ રીંછ જેવું નથી લાગતું તમને? હા, રીંછ જ છે, પણ રીંછ તો કારું કારું હોય છે, હે ને? તો આ પછી શું હશે? ઓહ, મને યાદ આવ્યું, આ તો સ્લોથ છે. હા, હવે મને સ્લોથ વિશે બધો પરિચય થઈ ગયો. ચાલો હું તમને તેના વિશે પરિચય કરાવું. સ્લોથ આશરે 18 કલાક વૃક્ષની ડાળી પર ઊંધા લટકી ઊંઘવામાં વિતાવે છે. સ્લોથ જે વૃક્ષ પર રહે છે તેના પર્ણો ખાય છે. તેને ક્યારેક જ કંઈ બીજું જોઈએ છે. જ્યારે તે એક વૃક્ષ પરથી પૂરતા પર્ણો ખાઈ લે છે, પછી જ તે નજીકના વૃક્ષ પર જતો રહે છે. તમને ખબર છે સ્લોથ કેટલા વર્ષનું જીવન જીવે છે? હા, સ્લોથ 40 વર્ષનું જીવન જીવે છે, અને આ સમય દરમિયાન તે ફક્ત 8 જેટલા વૃક્ષો પર જ જાય છે. અઠવાડિયામાં એક વખત તે પોતાની જાતને હરવું કરવા વૃક્ષની નીચે ઉતરે છે. તો તમને પણ પરિચય થઈ ગયો ને? સ્લોથ 24 કલાકમાંથી 18 કલાક ઊંઘવામાં કાઢે છે, અને તે જે ઝાડ પર રહે છે તે ઝાડના જ પાન ખાય છે, બરાબર? અને બીજું શું જોયું આપણે? હા, આપણે જોયું કે એ અઠવાડિયામાં એક જ વાર શૌચ માટે જાય છે. હવે તમને ખબર છે શૌચ એટલે શું? બધા જાણો જ છો. હા, શૌચ એટલે તમે જે સવાર સવારમાં ઊઠીને પેટ પકડીને જાઓ છો ને અંદર ટોયલેટમાં, હા, તો એ શૌચ કહેવાય, બરાબર? તો સ્લોથ નામનું પ્રાણી છે જે અઠવાડિયામાં ફક્ત એક જ વખત શૌચ માટે જાય છે. આપણાથી રેવાય? નહીં, આપણે તો રોજે રોજ જવું પડે છે.
विद्यार्थी मित्रों, आपणे स्लॉटनो परिचय विडियो द्वारा लीधो। हवे विडियो में तमने खबर छे स्लॉटनो ऊँघवानो समय केटलो हतो? हाँ, स्लॉट 24 कलाकमांथी 18 कलाक ऊँघवामां कारे छे, बराबर। तो चलो आपणे तेनो ऊँघवानो अने जागवानो समय एक सर्कल द्वारा मेळवीए। विद्यार्थी मित्रों, तमे अहीं जे चित्र जुओ छो तेमा तमने एक घड़ियार अने बीजू एक सर्कल देखाय छे। तो आ घड़ियार मा तमे जोई सको छो कि 24 अंक आप्या छे। एनो मतलब ए छे कि आपणे स्लॉथना ऊँघवा अने जागवाना समयनो परिचय 24 कलाकनी घड़ियार प्रमाणे करवानो छे। तो तमे घड़ियारनी बाजूमां आपेल सर्कल जोई सको छो। आ सर्कलमां कुल 12 भाग पारेल छे। तो 12 भागमांथी 9 भागमां रंग छे अने बाकीना 3 भागमां रंग नथी। तो आपरे 24 कलाकनी घड़ियार मुजब जोईए तो 18 भागमां रंग छे, बाकीना 6 भागमां रंग नथी। तो एनो मतलब ए छे कि स्लॉथ 24 कलाकमांथी 18 कलाक ऊँघे छे अने 6 कलाक जागे छे। हवे आपणे अन्य प्राणીઓની વાત કરીએ તો હવે પછી આપણે ગરોળીની વાત કરીશું। તો ગરોળીનો ઊંઘવાનો અને જાગવાનો સમય આપણે સર્કલ દ્વારા જોઈએ। આ ચિત્રમાં પણ આપણે 24 કલાકની ઘડિયાળ દ્વારા ગરોળીના ઊંઘવા અને જાગવાના સમયની નોંધ કરવાની છે। તો ચિત્રમાં તમને એક તરફ ઘડિયાળ અને બીજી તરફ સર્કલ દેખાય છે, પરંતુ આ સર્કલમાં તો કોઈ ભાગ રંગવાળો નથી। તો ચાલો આપણે જાતે રંગ કરી દઈએ। હવે તમને રંગવાળો ભાગ દેખાય છે ને? તો હવે તમે કહી શકશો કે ગરોળી કેટલા કલાક ઊંઘે છે અને કેટલા કલાક જાગે છે। તો આનો જવાબ તમારે શોધવાનો છે, શોધશો ને? આ વિડીયોમાં આપણે બે પ્રકારની માહિતી મેળવી। પહેલી સ્લોથના વિશે વિસ્તારથી માહિતી અને બીજી ગરોળીના ઊંઘવાના અને જાગવાના સમયની નોંધ કરી। આ બંને માહિતી વિશે સમજ પડી ગઈ ને? હવે હું તમને એક કાર્ય આપું છું। જે રીતે સ્લોથ અને ગરોળીના ઊંઘવા અને જાગવાની નોંધ કરી, તે જ રીતે તમારે બીજા અન્ય પ્રાણીઓના ઊંઘવા અને જાગવાના સમયની નોંધ કરવાની છે। આપણે ફરી મળીશું નવા ટોપિક સાથે। બાય।